नमस्कार दर्शक मित्रों, हूँ छू ध्रुविल गोंधिया अने आपणुं जूनागढ़ द्वारा आयोजित ऑनलाइन कूकिंग कॉम्पिटिशन में भाग लेवा जई रह्यो छुं, जेना टाइटल स्पोन्सर छे देव किचन हब अने को स्पोन्सर छे शोभानिधि क्रिएशन। तो आवो शुरू करिए। तो हूँ बनावा जई रह्यो छुं एप्पल पाई। सौ प्रथम आपणे जोईशे बटर। तो बटर हूँ एक प्लेटमां काढी लईश, તેની અંદર હું હવે નાખીશ પાવડર સુગર। આ બટર અને પાવડર સુગરને આપણે વ્યવસ્થિત રીતે પીગળાવી લેશું। તો આપણા બટર અને પાવડર સુગર છે વ્યવસ્થિત રીતે ભેગા થઈ ચૂક્યા છે। તો હવે આપણે તેમાં નાખીશું મેંદો। 35 ગ્રામ પાવડર સુગર અને 70 ગ્રામ બટરમાં હવે હું 105 ગ્રામ મેંદો નાખીશ। મેંદો નાખ્યા બાદ બટર, પાવડર સુગર અને મેંદાને વ્યવસ્થિત રીતે રબ કરી લેવાનું છે। તો અહીં તમે જોઈ શકો છો કે આપણો મેંદો છે તે કમ્પ્લીટલી બટર સાથે યેલો થઈ ગયો છે। તો હવે આપણે તેમાં મિલ્ક એડ કરીને આપણા ડોને કમ્પ્લીટ કરીશું। મેં અંદાજે 10 ml જેટલું મિલ્ક લીધું છે અને જો ડો કમ્પ્લીટ ના થાય તો વધારે બી મિલ્ક એડ કરી શકીએ છીએ। તો અહીં આપણો એપલ પાઈનો ડો કમ્પ્લીટ છે અને હવે આપણે આને 15-20 મિનિટ માટે રેસ્ટિંગ આપીશું। હવે આપણે બનાવીશું એપલ પાઈનું ફિલિંગ, જે માટેનો મેં ડો ઓલરેડી રેડી કરી અને રેસ્ટ માટે મૂકી દીધો છે। અને હવે હું બનાવવા જઈ રહ્યો છું એપલ પાઈનું ફિલિંગ। તો તેના માટે આપણે જોઈશું એક સફરજન, તેને આપણે નાના ટુકડાઓમાં કટ કરી લેશું। સૌપ્રથમ એક પેનમાં 1 ચમચી બટર નાખીશું અને તેને મેલ્ટ થવા દઈશું। બટર મેલ્ટ થયા બાદ આપણે તેમાં 2 ચમચી ખાંડ નાખીશું અને ખાંડને બટર સાથે મિક્સ કરીશું। તમે જોઈ શકો છો ખાંડ બટર સાથે ધીમે ધીમે પીગળી રહી છે। ખાંડ ઓલમોસ્ટ પીગળી ગઈ છે, હવે આપણે તેમાં આપણા ચોપ થયેલા સફરજન એડ કરીશું। સફરજન એડ થયા બાદ તેમાં થોડો તજનો પાવડર નાખીશું। તો આપણા સફરજન ઓલમોસ્ટ કૂક થઈ ચૂક્યા છે, હવે આપણે પેન ઉતારી લઈશું। આ બિસ્કિટનો ભૂકો આપણે આપણા ફિલિંગમાં નાખીશું અને જે સફરજનનું વધારાનું મોઇશ્ચર છે તે સફરજન એબ્ઝોર્બ કરી લેશે અને આપણા ફિલિંગને ડ્રાય બનાવશે। આપણે જે ડો રેસ્ટ કરવા મૂક્યો હતો એ ઓલમોસ્ટ રેડી છે, જે બટર અને ખાંડ છે ઓલરેડી સેટ થઈ ચૂક્યા છે। તો હવે આપણે આને વણી લઈશું। વણવામાં ખૂબ જ કાળજી રાખવાની છે, બાકી જે ડો છે એકદમથી ચૂરા થઈ જશે। હવે આપણે તેને કટરથી કટ કરી લેશું। જે કટ થયેલા રાઉન્ડ શેપના આપણા જે ડો છે તેને હવે હું મોલ્ડમાં સ્પ્રેડ કરી દઈશ। આ મોલ્ડમાં મેં ઓલરેડી ફોઇલ પેપર લગાડેલું છે, જેના કારણે જ્યારે આપણું એપલ પાઈ બેક થઈ જશે તો આપણને રિમૂવ કરવામાં આસાની રહેશે। આપણે જે ફિલિંગ બનાવેલું હતું એ ઠંડુ થઈ ચૂક્યું છે, તેમાં હવે હું બિસ્કિટનો ભૂકો નાખી દઈશ અને તેને બરોબર રીતે મિક્સ કરી લઈશ। હવે આ ફિલિંગ છે આપણે મોલ્ડમાં એડ કરીશું। તો મેં એપલ પાઈનું નેક્સ્ટ સ્ટેપ એટલે કે ફિલિંગ એડ કરી દીધું છે મોલ્ડમાં। આપણો મોલ્ડ છે તે ફિલિંગ સાથે રેડી છે, હવે આપણે આગળની પ્રોસેસ ઉપર વધીશું। જે નાઇફ હું યુઝ કરી રહ્યો છું તે પેલેટ નાઇફ મેં દેવ કિચન હબમાંથી જ લીધેલી છે। દેવ કિચન હબમાં આપણને કિચન રિલેટેડ અને બેકરી રિલેટેડ તમામ આઇટમો મળી જશે, તો જરૂરથી દેવ કિચન હબનો સંપર્ક કરજો। તો આપણી એપલ પાઈ રેડી છે, હવે આપણે આને પ્રી હીટેડ ઓવનમાં 180 ડિગ્રી ટેમ્પરેચર ઉપર 15-18 માટે બેક કરીશું। તો હવે આપણે બનાવીશું કોર્ન સ્પિનચ ટાર્ટ।
डो માટે આપણે જોઈશે બટર। આ બટર માં હું હવે મેંદો નાખીશ। મેંદો નાખ્યા બાદ તેમાં સોલ્ટ નાખીશું અને મેંદો અને બટર આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો મેંદો બટર સાથે એકદમથી મિક્સ થઈ ગયો છે અને મેંદાનો કલર ભી સફેદમાંથી પીળા ઉપર આવી ગયો છે। હવે તેમાં આપણે પાણી એડ કરીને આપણો ડો કમ્પ્લીટ કરીશું। તો આપણો ડો રેડી થઈ ચૂક્યો છે। આ ડોને હવે હું 15-20 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશ। તો હવે આપણે જે કોર્ન સ્પિનચ સ્ટાર્ટ છે તેના માટેનું ફિલિંગ બનાવીશું, જે માટે આપણે જોઈશે બટર। તો હું અહીં 2 ચમચી બટર એડ કરી રહ્યો છું। બટર મેલ્ટ થયા બાદ તેમાં આપણે 1 ચમચી મેંદો નાખીશું। બટર અને મેંદો મિક્સ થઈ ગયેલા છે, તેમાં આપણે હવે દૂધ નાખીશું। દૂધને થોડી વાર ઉકાળ્યા બાદ તેમાં આપણે આપણા જે કોર્ન છે તે નાખીશું। સ્પિનચ પણ એડ કરીશું અને તેને મિક્સ કરીશું। કોર્ન અને સ્પિનચ મિક્સ થયા બાદ તેમાં આપણે સોલ્ટ અને પેપર વડે સીઝનિંગ કરીશું। તમે જોઈ શકો છો ફિલિંગ ધીમે ધીમે ગાઢું થવા માંડ્યું છે। તો જે કોર્ન સ્પિનચ ટાર્ટનું ફિલિંગ છે તે ઓલમોસ્ટ રેડી છે। ડો રેસ્ટ થઈ ગયેલ છે। હવે આ ડોને આપણે રોલ કરીને મોલ્ડમાં ભરી લેશું। જે રીતે એપલ પાઈના ડોને આપણે રોલ કર્યો હતો તે જ રીતે આ ડોને બી આપણે રોલ કરી લેશું। બંનેની પ્રોસેસ સેમ જ છે। તો અહીં મેં કોર્ન સ્પિનચ ટાર્ટને બી એપલ પાઈની જેમ જ ફિલિંગ ફિલ કરી લીધું છે। બંને સેમ પ્રોસેસથી બી તમે બનાવી શકો છો, વધુ ઇઝી રહેશે। ને હવે આપણે કોર્ન સ્પિનચ ટાર્ટને બી 180 ડિગ્રી ટેમ્પરેચર ઉપર 15-18 મિનિટ માટે બેક કરી લઈશું। હવે આપણું એપલ પાઈ જે છે એ બેક થઈ ચૂક્યું છે, હવે આપણે એનું પ્લેટિંગ કરીશું। આપણે જે બેક થયેલી એપલ પાઈ છે તેમાં આપણે સિલ્વર ફોઇલ લગાડેલું હતું, જેના કારણે હવે આપણને અનમોલ્ડ કરવા માટે સાવ સરળતા રહે છે અને તમે સહેલાઈથી જે તમારી પાઈ છે તેને કાઢી શકો છો। તો અહીં કોર્ન સ્પિનચ ટાર્ટ પણ બેક થઈ ચૂક્યા છે, હવે આપણે તેને અનમોલ્ડ કરી લઈશું। તો અહીં આપણી બીજી ડીશ કોર્ન સ્પિનચ ટાર્ટ પણ રેડી છે। એપલ પાઈ અને કોર્ન સ્પિનચ ટાર્ટ બંને ડીશ તૈયાર છે। આ બંને ડીશ તમે ઘરે ઓછા સમયમાં અને ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં ઘરે બનાવી શકો છો। આપણી જે સ્વીટ ડીશના ફિલિંગમાં તમે બીજા ફ્રૂટ્સ પણ યુઝ કરી શકો છો। આપણું જૂનાગઢ દ્વારા આયોજિત આ ઓનલાઈન કુકિંગ કોમ્પિટિશનમાં આ હતી મારી બંને ડીશ। મને વોટ કરવા અને મને જીતાડવા માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। હું પણ જીતીશ, તમે પણ જીતશો। શ્યામ એજન્સીસ દ્વારા મળશે સેન્ડી ટોસ્ટર, મને વોટ કરનાર 5 લકી વિનર્સને। થેન્ક યુ।